सानिया અને મુસ્કાન શાળાએથી ઘરે પાછા આવતા હતા ત્યાં અચાનક એક ચકલીનું બચ્ચું એમની નજર સામે જ રસ્તા પર પડ્યું। સાનિયા તો ગભરાઈ ગઈ। પાસે જઈને જોયું તો બિચારું પાખો હલાવી તડફડતું હતું। તેણે તરત જ એની મમ્મીને કીધું, મમ્મી મમ્મી જો આ ચકલી બિચારી એને કેટલું વાગ્યું છે, આપણે એને ઘરે લઈ જશું। મુસ્કાને પણ જોયું અને તરત બોલી ઉઠી, મમ્મી પ્લીઝ લઈ લેને, હું એને ડ્રેસિંગ કરી આપીશ, જો એના પગમાંથી લોહી નીકળે છે। મમ્મીએ કહ્યું, હા ચાલો આપણે એને લઈ જઈએ। ધીમેથી એના બે હાથથી ઉપાડ્યું અને આજુબાજુ જોવા લાગી, કદાચ એ બચ્ચાની માં એને શોધતી હશે, આજુબાજુ જ હશે। ધીમે ધીમે ઘર તરફ જવા માંડ્યું। એક બે ચકલીઓ ચી ચી કરતી હોય એવું લાગ્યું ખરું। સાનિયા તો બચ્ચાને જોઈ ખૂબ જ આનંદમાં આવી ગઈ। હે, આપણા ઘરે ચક્કી રાણી આવ્યા છે। બંને છોકરીઓને લઈને પૂર્વી મમ્મી બચ્ચા સાથે ઉપર ઘરે આવી। આવીને બચ્ચાને બારીની પાળી પર મૂક્યું। સાનુને કીધું કે જા જલ્દી પાણી લાવ। મુસ્કાન દોડી પાણી લાવી। સાનિયાએ ધીમેથી એના પર પાણી છાંટ્યું। બંને અધીરાઈથી ચક્કી રાણીની સેવા કરવા દોડાદોડી કરવા માંડ્યા। પૂર્વીએ કીધું, જાળ બંધ કરી દો જેથી બીજા પક્ષીઓ આવીને એને ચાંચ ના મારે, કાચ ખુલ્લું રાખો એને હવા બરોબર મળે। એક પુઠ્ઠું લઈને એને હવા નાખવા લાગી। બંને છોકરીઓ પણ એને વારાફરતી હવા નાખવા લાગી। આટલામાં સાનિયાની બેનપણીનો ફોન આવ્યો। તરત જ ઉત્સાહથી કહેવા માંડી, ત્વરા મારા ઘરે ચક્કી રાણી આવ્યા છે, જલ્દી આવ। જોતા જોતામાં તો બંનેની બહેનપણીઓના ફોન પર ફોન ને બધા આવવા માટે આતુર થઈ ગયા। થોડી વારમાં તો ત્વરા, ઈશા, સ્વરા અને શિવાની, અનુષ્કા ભેગા થઈ ગયા। વળી સાથે ચોકલેટ, પીપર, બિસ્કિટ અને કેક વગેરે પણ લઈ આવ્યા। પૂર્વીએ બધાયને કહ્યું, અરે આ તો ચકલી છે, ભૂલી ગયા, એ શું ખાય, એને તો જોઈએ ચોખાનો દાણો ને દાળનો દાણો, મારી પાસે જ છે, હું આપું, તમે એને ખવડાવજો, પણ જરા શાંતિથી, હજી એનું ડ્રેસિંગ બાકી છે। મુસ્કાન દોડીને ડબ્બો લઈ આવી, મમ્મી હું એને કરું? હા હા કરને તું કર। પણ પછી તો એની હિંમત જ ના ચાલી। મમ્મીએ મદદ કરી અને બંનેએ મળીને એના પગ પર ડેટોલ નાખ્યું, મલમ લગાડ્યો અને પછી નાનો પાટો બાંધ્યો। એ બિચારી તો હાલ્યા ચાલ્યા વગર પડી રહી। બધા વિચારે કે બિચારીને કેવી રીતે વાગ્યું હશે। મમ્મીએ કહ્યું, ચક્કો ચક્કી એના બચ્ચાને ઉડવાનું શીખવાડતા હશે અને જરૂર એનો પગ કોઈ દોરામાં ફસાઈ ગયો હશે, તેથી એના પગમાં કાપો પડી ગયો ને એ ચીરાથી લોહી નીકળે છે। જોયું, પતંગ ઉડાડવાની મજા ખરી, પણ એનો આ માંજાવાળો દોરો પક્ષીઓ માટે કેટલો ભયાનક બને છે। સાંજ સુધી કોઈ બહેનપણીઓ ઘરે જવાનું નામ ન દે। પછી તો બધા રોજ રોજ અમે આવશું એમ કહીને ગયા। બીજા દિવસે બધા ફરી આવીને ચકલી રાણી જોડે રમ્યા, ગીતો ગાયા, ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, બેસવાને પાટલો, સુવાને ખાટલો, ખાવાને દાણા આપીશ તમને, હું આપીશ તને। બધા ગાવા લાગ્યા અને નાચવા પણ લાગ્યા। શાળામાં, વર્ગમાં પણ બધા એ જ ચર્ચા કરતા હતા। વર્ગમાં ટીચરે આવીને જોયું, બધા ખૂબ જ જુદા મૂડમાં હતા। પૂછતા ખબર પડી કે સાનિયા ચકલીને ઘરે લઈ ગઈને આમ સારવાર કરીને રોજ ધ્યાન રાખે છે। ટીચર ખૂબ જ ખુશ થયા, શાબાશી આપી। સાનિયા કહે, ટીચર મુસ્કાન દીદીએ એનું ડ્રેસિંગ કર્યું। ટીચરે પ્રિન્સિપલના સ્ટાફને વાત કરી, આપણે આ બે બહેનોને શાબાશી આપવી જોઈએ। પછી તો જનરલ મીટિંગ બોલાવી અને શાળાના બધા બાળકોને કહ્યું કે આવી રીતે
पशु पक्षी तकलीफमां होय तो आम सेवा जरूर करवी जोईए। आपणे आ બે બહેનોને આ કાર્ય માટે મેડલ આપીશું। બધા બહુ ખુશ થયા ને તાળી પાડવા લાગ્યા। 4-5 દિવસ થઈ ગયા અને હવે બચ્ચું સારું થઈ ગયું હતું। ઘરમાં આમ તેમ ઉડવા લાગ્યું। પૂર્વીએ બંને બહેનોને કહ્યું, હવે ચક્કી રાણીનો જવાનો સમય થઈ ગયો છે, એને જવા દો। બંને કહે, એમ કેમ જવા દઈએ, એ તો અમારી દોસ્ત થઈ ગઈ છે, એને અહીં જ રહેવા દઈએ ને। પૂર્વીએ કહ્યું, કેમ તમે આમ ખોવાઈ જાઓ તો તમારી મમ્મી તમને શોધે કે નહીં, એને પણ મમ્મી પપ્પા હશે ને, તો પછી તમે જુઓ, હમણાંથી જોઉં છું આ બચ્ચું કાચ પાસે જઈને બારીની બહાર જોયા કરે છે, મને લાગે છે કે સામેના ઝાડ પર આજકાલ 4-5 ચકલીઓ ઉડતી હોય છે, આપણે બારી ખોલી નાખીએ અને જોઈએ શું થાય છે। એ દિવસે સાનિયા મુસ્કાનને બધી બહેનપણીઓને ઘરે બોલાવી લીધી। બધા આતુરતાથી જોવા લાગ્યા। બચ્ચું થોડી વાર તો ઉડ્યો નહીં, થોડું આમ તેમ આટા મારતું હતું, પછી ત્યાં જ બેસી ગયું, પણ 5-10 મિનિટમાં તો ત્યાં જ ચકલીનું ચી ચી સંભળાયું અને બચ્ચું અચાનક ઉડ્યું, ઉડીને સામે ઝાડ પર જઈ બેસી ગયું। બધાએ બાય બાય કર્યું અને જોયું તો ચકલીઓ એની આજુબાજુ જ બેસી ગઈ હતી। બધાને હાશ થઈ ગઈ કે બરોબર એ એમના પરિવાર સાથે છે। બધા બાય બાય કરીને ગયા તો બંને બહેનોને ઘરમાં સૂનું સૂનું લાગવા લાગ્યું। રોજ સાનિયા અને મુસ્કાન ઝાડ પર નજર કરે, આખો દિવસ કઈ ના દેખાય, પણ સાંજે જુએ તો 3 ચકલીઓ ડાળ પર બેસી ચી ચી કરતી દેખાય, જાણે એ લોકોને હાય ના કરતી હોય। રોજ રોજ પછી તો ચકલીઓ એમને ચી ચી કરી હાય કરે અને મુસ્કાન સાનિયા એમને બાય બાય કરે।